સેવા સદનમાંથી સફેદ પથ્થર ભરેલ ટ્રકની થઈ ચોરી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ડિટેન કરવામાં આવેલ ટ્રકની સહેરા મામલતદાર કચેરી સંકુલ ખાતેથી થઈ ચોરી. તો આવો જોઈએ પંચમહાલથી પ્રિતેશ દરજીનો એક રિપોર્ટ. સહેરા તાલુકા સેવા સદનમાંથી સફેદ પથ્થર ભરેલ ટ્રકની થઈ ચોરી. ખાણ ખનીજ વિભાગ દ્વારા ડિટેનમાં કરવામાં આવેલ ટ્રક સહેરા મામલતદાર કચેરી સંકુલમાંથી થઈ ચોરી. ગેરકાયદેસર પથ્થર ભરી લઈ જતા ટ્રકને ખાણ ખનીજ વિભાગે ઝડપી મામલતદાર કચેરીએ મોકલી હતી. ખાણ ખનીજ વિભાગ દ્વારા સહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. સહેરા પોલીસે ટ્રક માલિક એઝાઝ બંગલાવાલા અને મહેશ બારીઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી. પ્રથમ વખત તાલુકા સેવા સદનમાંથી ટ્રકની ચોરીની ઘટના બનવા પામી હતી. અમે ગઈકાલે રાત્રે વાહન ચેકિંગના માં હતા એ સમયે એક ટ્રક અમને મળી આવેલ જે જીજે 18T9978 નંબરની હતી. તેમાં ક્વાર્ટ્સ ખનીજ ભરેલું હતું જેનો રોયલ્ટી પાસ માગતા તે લોકોએ રજૂ કરેલ, ડ્રાઈવરે રજૂ કરેલ ન હતો. જેથી બિન અધિકૃત હોય અમે મામલતદાર કચેરી શેરા ખાતે સીઝ કરીને મુકાવેલ તથા ત્યાં સિક્યુરિટી ગાર્ડને કસ્ટડીમાં સોંપેલ. પરંતુ આજરોજ અમોને જાણ થઈ કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ટ્રકને લઈ જવામાં આવેલ છે, જેથી અમો પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આવેલ છીએ શેરા પોલીસ સ્ટેશને. હિતેશ રામાણી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર. ગઈકાલે શહેરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 379 મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં હિતેશ રામાણી જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેમણે ગઈકાલે 5/7/2023 કલાક 12:30 સમયગાળા દરમિયાન એ વાહન ચેકિંગમાં હતા. એ દરમિયાન એમણે એક ટ્રક જે છે જેમાં ક્વાર્ટ્સના પથ્થર 20 ટન જેટલા ભરેલા હતા, જે રોયલ્ટીના પાસ વગર મળી આવેલા, જે ટ્રક અને મુદ્દામાલ છે એ ડિટેન કરી અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં સીઝ કરીને મૂકેલું હતું. આ વાહન જે છે એ આ વાહનના માલિક જે એઝાઝ અહેમદ બંગલાવાળા અને બીજા છે મહેશભાઈ બારિયા, એ આ ટ્રક જે છે એ લઈને જતા રહેલા હોય એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 379 મુજબનો ગુનો શહેરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.